જય શ્રી કૃષ્ણ બાળમિત્રો, હવે આજે આપણે ગુજરાતી કરીશું. ગુજરાતીમાં ભાગ લેવી ચોપડી કરો તમે, એમાં પાના નંબર 34 કાઢવાનો છે, બરાબર. ચાલો એમાં શું આપ્યું છે જુઓ, વાંચન છે, બરાબર. એટલે આપણને અહીંયા વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું એવું સૂચના આપી છે. આ શબ્દ આપ્યા છે આપણે વાંચવાના છે. ચાલો તમે ચોપડી કરો, એમાં પાના નંબર 34 કાઢો, તમને શબ્દ વંચાવ કેવી રીતે વાંચવાના એ તમને શીખવાડું. ચાલો બાળ મિત્રો, તમે ચોપડીમાં પાના નંબર 34 કાઢ્યો. ગુજરાતીની ચોપડીમાં પહેલા તારીખ લખી દો, 27/1, બરાબર. ચાલો વાંચન કરવાનું છે આમાં, બરાબર. વિદ્યાર્થીઓએ વર્ગમાં વાંચન કરવું, તો આપણે આ શબ્દ વાંચીશું. હું બોલું પછી તમારે બોલવાનું છે, બરાબર. હું તમને આ શબ્દ કેવી રીતે વાંચવાના તે શીખવાડું છું. ભ ને બે માત્ર ભઈ દ, સાથે બોલો ભઈ. ભ ને બે માત્ર ભૈયા જી, ભૈયા જી, જોડે બોલો ભૈયાજી. ક ન ને બે માત્ર નહીં યા, યને કાનો યા, કનૈયા. શું બોલવાનું? કનૈયા, સાથે કનૈયા. ર ભ ની બે માત્ર વૈ, યને કાનો યા, ર વૈયા, સાથે બોલો રવૈયા. સ ની બે માત્ર સૈયદ, સાથે કેવી રીતે બોલવાનું? ચાલો બોલો બોલો સૈયદ, બરાબર. ચોપડીમાં જોજો, હા, તમે બરાબર ધ્યાન રાખજો. સ ને બે માત્ર સૈ, નને રસ્વય ની ક, સૈનિક, સાથે બોલો સૈનિક. કેવી રીતે બોલવાનું? સૈનિક. જ ને બે માત્ર જૈ, ન જૈન, શું બોલવાનું? જૈન. ભઈ ભ ને બે માત્ર વૈરાગ, વૈરાગ, સાથે વૈરાગ. સૈનિક માત્ર સે, ભ ને બે માત્ર વૈયા, સે વૈયા, સેવૈયા, બરાબર. વ ને બે માત્ર વૈશાખ, સાથે કેવી રીતે બોલવાનું? વૈશાખ. ક ને બે માત્ર કઈ, ક ને એક માત્ર કે, ય ને દીર્ઘઈ ઈ, કઈ કે, કઈ કે, શું બોલવાનું? કઈ કે. પ ને બે માત્ર પૈસા, સાથે બોલો પૈસા. પૈસા તો તમને ખબર જ હશે. જા ન ને બે માત્ર નહીં યા, જા નહીં યા, સાથે બોલો જાનૈયા. થ ને બે માત્ર થઈ, યને કાનો યા, થૈયા, થૈયા. દૈનિક, દ ને બે માત્ર દૈનિક, સાથે દૈનિક. ગ ભ ને બે માત્ર વૈયા, ઘવૈયા. મે મ ને બે માત્ર મે, સુર, સાથે બોલો મૈસુર. નહી ન ને બે માત્ર નહી, શે નૈષ્ય, બરાબર, નૈષ્ય. મ ને બે માત્ર મૈયા, યનિકાનો યા, મૈયા. પ ને બે માત્ર પૈડા, દનિકાનો ડા, સાથે બોલો પૈડા. ચાલો બધા આપણે ફરી વખત સળંગ જોઈશું. હવે આપણે સળંગ બોલીશું. વૈ, ભૈયાજી, કનૈયા, રવૈયા, સૈયદ, સૈનિક, જૈન, વૈરાગ, સેવૈયા, વૈશાખ, કૈકેયી, પૈસા, જાનૈયા, થૈયા, દૈનિક, ગવૈયા, મૈસુર, નૈષદ, મૈયા, પૈડા, બરાબર. આવી રીતે શબ્દ બોલાય. ચાલો નીચે આ વાક્ય વાંચીશું આપણે. ગવૈયા ગીત ગાય છે, ગવૈયા ગીત ગાય છે. મૈયા માખણ આપે છે, મૈયા માખણ આપે છે. પપૈયાના બી કાળા છે, સાથે બોલો પપૈયા. નાચે છે, જાનૈયા નાચે છે. ચાલો નીચે તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. આ વચ્ચે આપેલો મૂળાક્ષર આપણે પહેલાં લઈશું, બરાબર. જો અહીંયા બનાવ્યું છે શબ્દ ભ ને બે માત્ર ભઈ પહેલાં લખ્યો ને પછી દ, વૈ દ. હવે આપણે લખીશું વ ને બે માત્ર વૈશાલી,
ચાલો લખો વને બે માત્ર વૈ અવ્યાશા વૈશા લી બરાબર પછી વને બે માત્ર લખો પહેલા વૈ ભવ વૈ ભવ વૈ ભવ પછી વૈ શાખ વને બે માત્ર વૈ શનિકાનો શા ખ આને ને આ અહીંયા વચ્ચે આપેલો વૈ અને અહીંયા આપેલા શબ્દોને ભેગા કરવાનું છે બરાબર ચાલો વૈ રાગ વને બે માત્ર વૈ રાગ રા ગ વૈ રિક પહેલાં વને બે માત્ર વૈ લખી દો વચ્ચે આપેલો છે અને દીક લખો દને રસવૈ દી ક વૈ દી ક આ રીતે આપણે શબ્દ બનાવવાના હતા બરાબર ચાલો સામે આપેલું હોમવર્ક છે પહેલાં તમારે શબ્દનું વાંચન કરવાનું છે વાક્ય વાંચવાના છે અહીંયા ખૂટતા અક્ષર લખવાના છે કને બે માત્ર કૈલાસ આ શબ્દ તમારે પહેલાં આપેલા અહીંયાના વાંચવાના પછી બાજુમાં ખાલી ખાનામાં જે ના આપ્યું હોય તમારે લખવાનું છે જો કૈલાસ તો કને બે માત્ર કઈ અહીંયા આપેલો નથી એટલે તમારે લખવાનું અને લાસ આપેલું છે એવી રીતે આ બધા જ તમારે કરવાના છે સારા અક્ષરે લખી દેજો બરાબર